બોટાદ ખાતે શરૂ કરેલ કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક અને બેડને શુભારંભ ઉર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યો. આરાધના એન્જિનિયરિંગ કોલેજ કંકુલ બોટાદ ખાતે શરૂ કરેલ કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક અને બેડનો શુભારંભ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ ખાતે ઓક્સિજન બેડ સુવિધા પહેલાથી કાર્યરત છે. ડોમમાં 126 પલંગની ક્ષમતાવાળી નવી સુવિધા પણ તૈયાર છે, જેમાંથી ટૂંક સમયમાં 25-30 પથારી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ડોમમાં નવા મેડિકલ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ સ્થાપિત થયેલ છે. તેમાં ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, જે 68 જમ્બો સિલિન્ડરોની સમકક્ષ છે. તે 25-30 દર્દીઓને 24 કલાક ઓક્સિજન પ્રદાન કરી શકે છે. આ ઓક્સિજન પ્લાન્ટ મંત્રી સૌરભભાઈ પટેલના સહાયથી આપવામાં આવી છે. આ ઉપરાંત બોટાદ ખાતેની ફોર્ચ્યુન હોસ્પિટલને પણ કોવિડ-19 હોસ્પિટલ તરીકે શરૂ કરવામાં આવી છે, જેનો શુભારંભ આજરોજ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલ ખાતે સારવાર લઈ સ્વસ્થ બનેલ દર્દીઓ પ્રભાબેન મુરિયા અને સરોજબેન વડોદરિયાએ પોતાની સારવાર દરમિયાન કરેલ સેવા બદલ વહીવટીતંત્ર તથા મંત્રી તેમજ ઉપસ્થિત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીએ આ બંને દર્દીઓના હસ્તે ઓક્સિજન ટેન્ક ચાલુ કરાવી લોકાર્પણ કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસિંહ, સાધુ અધિક જિલ્લા કલેક્ટર મુકેશ પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, ચંદુભાઈ સાવલિયા, નગરપાલિકા પ્રમુખ, પુરવઠા અધિકારી, મિયાત્રા મામલતદાર સુથાર સહિત અધિકારી પદાધિકારીઓ તેમજ અન્ય સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેશ કોરાવા, ZSTV, બોટાદ.